મફત સાથ અને સહકાર રહ્યો છે અને એને કારણે આજે સુરતે ગુજરાતમાં સૌથી વધુ ઓર્ગન ડોનેશન કરાવનાર શહેર તરીકે જાણીતું બન્યું છે અને સુરતની નામના ધીરે ધીરે ઓર્ગન ડોનર સિટી તરીકે પણ થઈ રહી છે. દર વખતે આપણે કહીએ છીએ કે ભાઈ આજે દેશની અંદર ઓર્ગન ડોનેશનને માટે જનજાગૃતિ નથી, એને કારણે દર વર્ષે 5 લાખથી વધુ વ્યક્તિઓ ઓર્ગન ન મળવાને કારણે મૃત્યુ પામે છે. આજે આપણી સાથે શ્રી પ્રમોદ મહાજનજી આપણી જોડે છે. એમની ઉંમર 67 વર્ષની છે અને એઓ પૂનાથી આખા દેશની અંદર ઓર્ગન ડોનેશનની ભારત ઓર્ગન ડોનેશન યાત્રા પર નીકળી રહ્યા છે. જેમના વિશે હું વાત કરું તો 2000ની સાલમાં એમણે પોતાની કિડની એક આર્મી મેન હતા એમને ડોનેટ કરી હતી. જ્યારે જે વ્યક્તિ હતા એમની કિડની ફેલ થઈ ગઈ હતી અને એમના પરિવારમાંથી જે આર્મી મેન હતા એમના પરિવારમાંથી કોઈ કિડની આપી શકે એવું નહોતું, તો પ્રમોદજી એમની એક કિડની એમણે ડોનેટ કરી હતી. એમનું એવું સ્પષ્ટ માનવું હતું કે એક સ્વસ્થ કિડની પર વ્યક્તિ પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે અને એક જો ઓર્ગનનું ડોનેશન આપણે કરીએ, એક કિડનીનું ડોનેશન કરીએ તો બીજી પણ એક વ્યક્તિને નવું જીવન મળી શકે. અને તે વખતે એમણે આ ડોનેશન કર્યું હતું અને જે વ્યક્તિને કિડની મળી હતી એનું 2016માં દુઃખદ અવસાન થયું. એમને બ્લડ કેન્સર થયું તેને કારણે દુઃખદ અવસાન થયું. જાણવા જેવી વાત એ છે કે એમણે કિડની ડોનેટ કરી ત્યાર પછી એમને ત્યાં 2 બાળકોનો જન્મ થયો. જેમને જે આર્મી મેનને જે કિડની આપી હતી એને 2 બાળકોનો જન્મ થયો અને એની કિડની ફેલ થવાનું મુખ્ય કારણ પણ એનું પ્રેશર હતું, હાઇપરટેન્શન. કારણ કે મેરેજના 13 વર્ષ પછી પણ એ ભાઈને બાળકોનો જન્મ નહોતો થયો, એટલે બાળકોનો જન્મ નહોતો થતો એનું પ્રેશર એને કારણે એને પ્રેશરની બીમારી થઈ અને ત્યાર પછી એની કિડની ફેલ થઈ, એવું પ્રમોદજીનું કહેવું. અને 2014થી એમણે ઓર્ગન ડોનેશનનું કાર્ય શરૂ કર્યું. ઘણા બધા સામાજિક કાર્યો સાથે તેઓ જોડાયેલા છે, પરંતુ 2014થી ઓર્ગન ડોનેશનનું કાર્ય શરૂ કર્યું. પુનામાં રીબર્થ ફાઉન્ડેશન કરીને એક સંસ્થા છે, એ પણ છેલ્લા 2 વર્ષ પહેલા જેમનું સ્થાપના થઈ હતી અને એના નેજા હેઠળ એમણે આખા દેશની અંદર ઓર્ગન ડોનેશનની જનજાગૃતિ આવે એ માટે 10,000 કિલોમીટરનો પ્રવાસ ભારત યાત્રા પર તેઓ નીકળ્યા છે. 18 રાજ્યોમાંથી આ યાત્રા પસાર થશે. 21 તારીખે પુનાથી ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું. 22મીએ મુંબઈની સુરત, આજે અમે લોકો ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં દીન સાહેબ જોડે મુલાકાત થઈ, ત્યાં આપણા ધારાસભ્ય શ્રી હર્ષ રણવીર જોડે પણ એમની મુલાકાત થઈ અને મેડિકલ કોલેજમાં જે આપણા જુદા જુદા ફેકલ્ટીના પ્રોફેસરો છે એમની સાથે પણ એમણે ઓર્ગન ડોનેશનની વાતચીત કરી અને આજે તેઓ મીડિયાના મિત્રોને મળવા માંગતા હતા, એટલે આજે આપ સૌને અહીં ખાસ આમંત્રણ આપીને બોલાવ્યા છે. આવતીકાલે આ યાત્રાનું ફ્લેગ ઓફ સવારે આપણા પોલીસ કમિશનર શ્રી સતીશ શર્મા સાહેબ, કલેક્ટર શ્રી ડોક્ટર ધવલભાઈ પટેલ, IMAના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરતના પ્રમુખ અને એમની સાથે ચેમ્બર પ્રેસિડેન્ટ શ્રી હેતલભાઈ મહેતા, સુરત પીપલ્સ બેંકના ચેરમેન શ્રી આશિષભાઈ ગાંધી અને અન્ય સૌ મહાનુભાવો એને ફ્લેગ ઓફ આપણે અઠવાગે ટ્રાફિક ઓફિસથી સવારે 10 વાગે કરાવશે. અને આ યાત્રા આ તેઓ આવતીકાલે ભરૂચ પહોંચશે. ભરૂચથી પરમ દિવસે આનું ફ્લેગ ઓફ થઈને પછી એ અમદાવાદ જવા માટે રવાના થશે. અમદાવાદ જશે ત્યારે વચ્ચે આણંદમાં પણ અમારું ડોનેટ લાઈફનું ચેપ્ટર છે કે એમનું ત્યાં પણ સન્માન કરશે અને આખી યાત્રાને ત્યાં પણ એ રીતે ફેરવશે કે જેથી લોકોમાં વધુ ને વધુ લોકોને ઓર્ગન ડોનેશનની માહિતી મળે એની જાણકારી થાય. અને 26 તારીખે ત્યાંથી અમદાવાદથી રાજસ્થાન જવા માટે નીકળશે. કુલ 18 રાજ્યોમાં તેઓ પ્રવાસ કરવાના છે. આપણે એમને સાંભળીએ એમને હિન્દીમાં થોડી મુશ્કેલી, કારણ કે મરાઠી સારી રીતે એવું બોલી શકે છે. હિન્દીમાં થોડી માહિતી તમને આપશે અને એ પછી તમને કોઈ સવાલ જવાબ હોય તો આપ કરી શકો છો. ધન્યવાદ. નમસ્કાર. મેં પુણા મહારાષ્ટ્ર સે આયા હું.
मेरा नाम प्रमोद लक्ष्मण महाजन, अटैच पोस्ट डौली, डिस्ट्रिक्ट सांगली, महाराष्ट्र से आया हूँ। हमारी पुणा में रिवर्स संस्था है और उसी संस्था के माध्यम से मैं महा अवयोगदान जन जागृति का प्रचार करने के लिए मैं संपूर्ण भारत 18 राज्यों में 100 दिन में 10,000 किलोमीटर मोटरसाइकिल से जन जागृति करने के लिए आया निकला हूँ। रविवार 21 अक्टूबर में पुणा से निकलकर मुंबई वापी और कल सूरत नगरी में पहुँचा हूँ। कल अर्बन लाइफ संस्था ने मेरा बहुत बड़ा सम्मान किया और हाईवे से यहाँ तक बड़ी स्वागत के साथ डोनेट लाइफ संस्था ने मेरा बहुत बड़ा स्वागत किया और यहाँ मेरे मुझे आपके सामने उपस्थित किया है। आज अन्य कोई कार्य से अवयवदान करने का और करवाने का कार्य करना बहुत जरूरी है। गांव गांव और शहर शहर में यही मेरा नारा है, अवयवदान करना और करवाना काम तुम्हारा हमारा है। हिंदू मुस्लिम सिख ईसाई अवयवदान कीजिए भाई, ये सब को मैं दहेज दिन से नमस्कार करके बोलता हूँ कि सबने अवयवदान करना जरूरी है। मैंने मेरी खुद की किडनी 28 अक्टूबर साल 2000 में मेरे गांव के एक मिलिट्री जवान का दोनों किडनी फेल हुआ था, उसको मेरा किडनी दान किया और मैं लोगों को आपके माध्यम से आह्वान करता हूँ कि मैंने जो किया है आप भी कीजिए। मरने के बाद बॉडी जलाने के बाद आपको क्या मिलेगा, मुट्ठी भर राख या मुट्ठी भर मिट्टी, इससे अच्छा अवयव दान करके अपने लोगों को जान मिलेगी और आपको उसका पुण्य भी मिलेगा। इसीलिए मैं आपको आपके माध्यम से लोगों का आह्वान करता हूँ कि अवयव दान करना जरूरी है और अवयव दान कीजिए, ये मेरा विनती है। ये क्यों किया, क्या सोचा और ये आदत हो गई? जब मेरे इसको मैंने किडनी दिया, उसका भाई बॉम्बे में सर्विस में था, तो महीने में बहुत टाइम उसको गांव में देखा, तो मैं पूछा कि तुम बार बार इधर ही दिख रहा है, क्या बात है? तो बोला कि मेरा भाई छोटा भाई बाड़ू का दोनों किडनी फेल हुआ है और हमारे रिश्तेदारों का किसी का मैच नहीं होता, मेरे माँ की मैच होती है मगर उसका ब्लड प्रेशर के कारण किडनी निकालने को नहीं मिल रहा है। तो मैंने थोड़ा सोचा कि एक किडनी में आदमी अगर जिंदा रह सकता है तो क्यों ना मैं उसको किडनी दूँ, और मैंने फटाक से उसको बोल दिया कि मैं तुम्हारे बालू की जान बचाने के लिए बॉम्बे आ जाऊँगा। वो मेरे तरफ पागल की तरह देख रहा है, वो मेरे को बार बार पूछा अरे किडनी देने का है प्रमोद, किडनी देने का है, मेरे को पता है एक किडनी पर आदमी जिंदा रह सकता है, फिर दे दूँगा, और मैंने उसको दे दिया। वो भारत ऑर्गन यात्रा उनका नाम दिया गया है और उनको जो अलग अलग ऑर्गेनाइजेशन का जो सपोर्ट है उसमें जो रोटो सोटो जो मुंबई है, ZTCC पुणे है, मोहन फाउंडेशन है, हमारे डोनेट लाइफ है, तो उसी हिसाब से जो संस्था इसके लिए काम कर रही है उन लोगों ने उनको पूरा सहयोग किया है, क्योंकि ये पूरा कोऑर्डिनेशन करना पड़ता है एक राज्य से दूसरे राज्य में।